જય દ્વારકાધીશ સમસ્ત રઘુવંતસિંહ શ્રીમદ્ ભાગવત સત્તા જ્ઞાન યજ્ઞમાં આજે આ કથાનો બીજો દિવસ છે હવે જ્યારે આપણી સાથે બકુલભાઈ સાધા છે એમને આપણે પૂછશું કે જે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જે પિત્રોને તરાવવામાં આવે છે જે પિત્રોને પાણી પીવડાવવામાં આવે છે તેમનું મહત્ત્વ શું છે એ આપણી સંસ્કૃતિ પ્રમાણે તેમનું મહત્ત્વ શું છે તેમનું કારણ શું છે આપણે તે બકુલભાઈને પૂછશું જય જલારામ જય દ્વારકાધીશ ધવલભાઈ તમારો જે પ્રશ્ન છે કે આપણે શા માટે પિતરોને પાણી પાએ છીએ તો શ્રીમદ ભાગવત કથાની અંદરમાં પરંપરાથી ઋષિઓથી એટલે કે ભગવાનના વૈકૂંઠમાંથી સ્વયં નારાયણ ભગવાને પોતાના મુખીથી બ્રહ્માજીને જે કથાનું રસપાન કરાયું ત્યારબાદ બ્રહ્માજીએ સૃષ્ટિના સર્જનની અંદરમાં નારાયણના કેવાથી પ્રજા ઉત્પત્તિનું કામ મનુ મહારાજને સોંપવામાં આવ્યું અને ત્યારબાદ એ પ્રજા પૃથ્વીલોકની અંદરમાં જીવન માટે એમના કર્મ માટે એમના જીવનની સો વર્ષની આયુષ્યને પસાર કરવા માટે કર્મ અને વિકર્મો આ પૃથ્વીલોકમાં થતા હોય છે તો મૃત્યુ થઈ ગયા બાદ પરિવારની સાથે પણ જીવ આવે છે એટલે કે પિતૃના શબ્દ ઉપરથી પિતૃ નામ તરીકે તો પરિવાર પાસે કંઈ પણ એક અપેક્ષાને આશા રાખતા હોય તો મૃત્યુ બાદ એ જીવ વાસનારૂપી મૃત્યુ સાથે જાય છે એની તો એ વાસના જે સમાઈ ગયેલી હોય છે એ વાસનામાંથી એને મુક્ત થવા માટે આપણે શ્રીમદ્ ભાગવતના કિનારે પહોંચીએ છીએ અને એ કિનારામાં ધર્મના કિનારા એટલે કે વ્યાસે ગાયેલી આ ભાગવત કથા જેમાં સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને મોક્ષ માટે આ શ્રીમદ્ ભાગવત કથા કહે છે શા માટે તો કે પરીક્ષિત રાજાથી અજાણતા એક ભૂલ થઈ છે જેનો કુળદેવતા સ્વયં કૃષ્ણ છે એ કુળની અંદરમાં પરીક્ષિત રાજાનો જન્મ થયો પણ એ પણ જે ભૂલ કરી છે જે કર્મ ખરાબ થયું છે એમાં પણ એ પરીક્ષિત રાજા બચી નથી શક્યા તો એ શ્રાપમાંથી છૂટવા માટે સુખદેવજી મહારાજે કથા કીધી તો એ જ રીતના ધૂંધુકારીએ બ્રાહ્મણ કુળમાં જન્મ લઈ પણ એના ખરાબ કર્મો હતા ત્યારે એ અવગતિ ગયેલો જીવ અને એના જ ભાઈ ગોકર્ણજી મહારાજ જે ભક્તિના માર્ગમાં હતા પરમ જ્ઞાની હતા એ પરમ જ્ઞાની ગોકર્ણજી મહારાજે સૂર્યનારાયણને અર્ઘ્ય આપી અને પોતાના ભાઈને અવગતિમાંથી છોડાવવા માટે એ પ્રાર્થના કરે છે અને ત્યારે સૂર્યનારાયણ એમ કહે છે કે તમે કર્મ કરો એટલે સ્વયં ગોકર્ણજી મહારાજે એ જીવને છોડાવવા માટે સ્વયં પોતે જ ભાગવતના વક્તા બની અને ભાગવતનું રસપાન કરાવ્યું ત્યારે એ ધુંધુકારી અતિ પાપી હતો એ પાપને કારણે પ્રેત યોનીમાં ભટકતો જીવ ક્યાંય જગા ન મળી એટલે એને એક સાત ગાંઠવાળા વાસની અંદરમાં આવી અને એ વાયુ સ્વરૂપમાં એમાં બેસીને ભગવાનની કથા સાંભળી અને છેલ્લે જે અલગ અલગ રૂપની અંદરમાં ગોકર્ણજી મહારાજને રૂપ બતાવ્યું કે હું ભોગું છું અને મારે આ ભોગવવું નથી અને મારામાંથી છૂટવું છે માટે તમે જે ભાગવત કથા મને રસપાન કરાવ્યું તો તમે જે મને પાણી પાયું એ પાણી એ પવિત્ર એ ભગવાનના સ્વયં શબ્દો સ્વરૂપે મને આમાંથી મુક્તિ મળી છે તો આ રીતે કોકરણજી મારા દ્વારા પાપી હોય કે અજાણતા થયેલા ભૂલ પણ એ ભાગવત જ એને મુક્તિ આપી શકે છે અને કોના દ્વારા તો કે માનવજીવ દ્વારા એ પરિવારના સભ્યો દ્વારા કે આપણે પાણી સુકામને પિતૃને પાઈએ છીએ તો પિતૃ હંમેશા છૂટવા માટે જીવ પાસે આવે છે એ નળતરુપ ક્યારેય પણ હોતો નથી પણ એને વિચાર વાસનામાંથી મુક્તિ જોઈએ છે એ પરિવાર સાથે સંકળાયેલા હોય છે વાયુ સ્વરૂપમાં એટલે એને નાતો તોડવો હોય છે એમાં આપણે ગુજરાતીમાં કહી શકીએ કે એક નાતો છૂટી જાય તો એ બીજો જન્મ લઈ શકે એની જન્મ ક્યારે લઈ શકે જ્યારે એના વર્તમાન પરિવારની સાથે એની એક વાસના એમાં છુપાયેલી છે એ વાસનામાંથી જો છૂટે તો એ બીજો જન્મ લઈ શકે એટલા માટે આપણે શાસ્ત્ર દ્વારા અને ભાગવતના માધ્યમથી આપણે પિતૃને પાણી પાઈએ છીએ અને એ પાણી જ્યારે પી જાય છે ત્યારે જ એને તૃપ્તિ મળે છે અને તમામ વાસની ગાંઠમાંથી એ છૂટી અને પુનર્જન્મ લે છે જય દ્વારકાધીશ ખૂબ ખૂબ આભાર બકુલભાઈ બકુલભાઈ શાસ્ત્રીએ ખૂબ જ સરસ વાત કરી અને આજે ચેતનભાઈ શાસ્ત્રીએ પણ જેમ બકુલભાઈએ કીધું મોક્ષ એટલે કે જો તમારું કર્મ સારું હશે તો તમને મોક્ષ મળશે એવી રીતે ચેતનભાઈની આ જે વાણી છે તેને સાંભળવા માટે બહોળી સંખ્યામાં જે લોકો આવેલા હતા એટલું જ એટલે જ આજે બકુલભાઈએ સવારના જે પિતૃ કાર્ય થાય છે તેમાં પણ લોકોને આવા કહ્યું છે આહવાન કર્યું છે હવે આપણે ગોકાણી સાહેબ પાસે જશું જે રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ છે અને અહીં આયોજન સમિતિમાં છે ગોકાણી સાહેબ શું કહેશો આ પિતૃ કાર્ય વિશે બસ બકુલભાઈએ આપણે બધાને સમજાવ્યું કે પિતૃ કાર્ય કરવાથી પિતૃઓનો મોક્ષ મળે છે તો આપ સૌ પરિવાર ને અનુરોધ કરું છું કે આપને સવારના સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી કે બપોરના એક વાગ્યા સુધી આપ આપ અત્રે ઉપસ્થિત રહ્યા અને પિતૃના મોક્ષાર્થે પાણીનું ગ્રહણ આપ કરાવી શકો છો આથી સૌને ફરીથી અનુરોધ કરું છું કે સૌ કોઈ આવી શકે છે રઘુવંતી પરિવારના કોઈ પણ સભ્ય આમાં પોતાના પિતૃના મોક્ષાર્થે અત્રે આવી અને પાણી પાી શકે છે જય જલારામ જય જલારામ અને આપણી સાથે યુવા વર્ગ પણ છે યુવા વર્ગ તરફથી હું કહેવા માંગુ છું કે સૌ કોઈ યુવા વર્ગ ખાસ કરીને અમે આ ભારતીય સંસ્કૃતિ છે ગોરે બકુલ ગોરે કહ્યું એમ કે આ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે આગળના આપણા રીતિ રિવાજો જાણવા જરૂરી બને છે આપણે જ્યારે શ્રીમદ્ ભાગવત સપ્તાહ શ્રીમદ ભાગવત સપ્તા જ્ઞાન યજ્ઞ અહીં થઈ રહ્યો છે ત્યારે ચેતનભાઈ સાતા જે છે તે ખૂબ જ પોતાની વાણીથી લોકોને પ્રભાવિત કરી રહ્યા છે અને આ જે સપ્તાહ છે આ જે કાર્ય છે તે તમે લાઈવ નિહાળી શકો છો જીટીપીએલ પાંચસો સોળ નંબર ચેનલ ઉપર દ્વારકા ટુ ઉપર દેવભૂમિ ન્યૂઝ ઉપર અને આ કથા તમે જયદીપ સ્ટુડિયો પર પણ લાઈવ નિહાળી શકો છો આ જે તમને અમે દર્શન કરાવી રહ્યા છીએ આ જે છે પોથીના યજમાનો છે તેમના નામ લખેલા છે અહીં અને તમે લોકો જોઈ શકો છો કેવી રીતની વ્યવસ્થા આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કેવી રીતની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને તમામ પ્રકારની જે વ્યવસ્થા છે અહીંના યુવા વર્ગે કરેલી છે યુવા વર્ગની ટીમ પૂરી રીતે અહીં જોશ અને હોશથી કામ રહી લઈ રહી છે જેથી કરીને આ રઘુવંશી રઘુવંશ્રીમદ ભાગવત સપ્તાહ છે તેનું વધુમાં વધુ અને હું પણ તમને કહું છું આ દ્વારકા ટુડેના પેજને તમે વધારામાં વધારે શેર કરો આ વિડીયોને વધારામાં વધારે શેર કરો જેથી લોકો સુધી આ એક જે પિતૃ કાર્ય વિશેની જે માહિતી છે તે લોકો સુધી પહોંચી વળે એટલે હું હજી પણ કહું છું આ વિડીયો આ દ્વારકા ટુડે પેજને વધુમાં વધુ વધુમાં વધુ શેર કરો કેમેરામેન ઓમ ધોબાણી સાથે ધવલ દાવડા દ્વારકા